નમસ્કાર, સુપર સિક્સ માં આપનું સ્વાગત છે. હું છું જગદીશ અને આજે વાત કરવાના છે સુપર સિક્સ માં 950 કલાક બાદ ધારાસભ્યોએ કરેલા આત્મસમર્પણથી લઈને શ્વાનના વધતા આતંકની. આજે વાત કરીશું એવી ટોળકીની જેમની નજર છે તમારા એટીએમ પર. એઆઈના ઉપયોગથી તૈયાર થતા ઓડિયો અને વિડીયોને લઈને સાવચેત થઈ જવાની જરૂર છે. આ તમામ સુપર સિક્સમાં જે વિસ્તારથી આ 6 મહત્વપૂર્ણ મુદ્દા જે આપને જાણવા જેવા છે તે તમામ મુદ્દાની આજે ચર્ચા કરીશું. અને સૌથી પહેલા વાત કરીશું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની, જેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાની સાથે રાજકારણ ગરમાયું છે. બીજા સમાચાર આપને બતાવી રહ્યા છે અને તે છે શ્વાન આતંકથી ક્યારે મુક્તિ મળશે. હજારો કેસ સામે આવી રહ્યા છે પણ રખડતા શ્વાન પર લગામ નથી લાગી રહી. અનેક માસૂમનો તેમના ભોગ લેવાઈ રહ્યા છે, કોણ જવાબદાર તે પણ આજે સમજીશું. ત્રીજો મુદ્દો અને વાત કરવાના છીએ છોટાઉદેપુરની, જ્યાં એસટીની અસુવિધાને કારણે ત્યાંના સ્થાનિકો, ત્યાંના વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક બે નહીં, 10-15 નહીં પણ 180 વિદ્યાર્થીઓ છે જેઓ શાળામાં અભ્યાસ માટે જીવના જોખમે અપડાઉન કરવા માટે મજબૂર બની રહ્યા છે. ચોથો મુદ્દો છે, આપની સ્ક્રીન પર આપ વાંચી શકો છો, એટીએમમાં ચોરીની કારીગરી. જી હા, એટીએમમાંથી ચોરી કરતી એક એવી ગેંગની વાત કરીશું જે લોકોને ટાર્ગેટ કરતી. રાજકોટ જ નહીં, વડોદરા, સુરત સહિત 17 શહેર એવા છે જ્યાં આ રીતે જ એટીએમમાંથી ચોરી કરવામાં આવતી હતી. પાંચમો મુદ્દો છે અને એ મુદ્દો છે એઆઈથી થતી છેતરપિંડીનો. દિલ્હીમાં કાકાને ભત્રીજાનો ઓડિયો સંભળાવી 50,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. આ જાણવા જેવો બાબત છે, જાણવા જેવો કિસ્સો છે. છઠ્ઠો અને અંતિમ મુદ્દો સુપર સિક્સમાં વાત કરીશું શક્તિપીઠ બહુચરાજીમાં બહુચર માતાજીને ભર શિયાળે રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો, પરંતુ કેમ તેની પણ વિસ્તારથી વાત કરીશું. તે પણ રસપ્રદ છે, આપના માટે જાણવા જેવું છે.